સુરતમાં સ્પામા પોલીસની ભીસ વધતા હવે હોટલોમાં ગોરખધંધા થઈ રહ્યા છે પોલીસ દ્વારા અલથાણ વિસ્તારમાં આવેલી હોટલ પેસિફિકમાં રેડ કરવામાં આવી હતી જેમાં બે યુવકો અને એક યુવતીને ઝડપી લેવામાં આવ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને ઝડપી લઈને હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજા મહારાજાઓના સમયમાં વૈશ્યાલયો ચાલતા હતા જો કે તે સમય વેશ્યાવૃત્તિ ખુલ્લેઆમ ચાલતી ન હતી ગામના છેવાડે આવી પ્રવૃત્તિઓ થતી હતી અને ત્યાં જનારા લોકો પણ શરમાતા હતા સમયાંતરે વેશ્યાવૃત્તિને ખરાબ ગણીને તંત્ર દ્વારા દૂર કરવાની કવાયતો શરૂ કરવામાં આવી એક સમયે જ્યાં શહેરોમાં રેડ લાઇટ એરિયા હતા ત્યાં વૈશ્યાઓને નવજીવન આપવા માટે રેડ લાઇટ એરિયાઓ દૂર કરવામાં આવ્યા રેડ લાઇટ એરિયાઓ દૂર થતા ખૂણે ખાચરે આ પ્રવૃત્તિ થવા માંડી જ્યારે ખૂણે ખાચરે આવી પ્રવૃત્તિ થતી હતી ત્યારે પણ લોકોમાં શરમ હતી પરંતુ જ્યારથી સ્પા આવ્યા ત્યારથી વેશ્યવૃત્તિ વ્યવસાય ખુલે થઈ ગયો છે એવું નથી કે દરેક મસાજ પાર્લર કે સ્પામાં ખરાબ પ્રવૃત્તિ ચાલે છે મસાજ કરવાથી થાક દૂર થવાની સાથે મન પ્રફુલ્લિત થાય છે અને વિદેશોની સાથે ભારતમાં પણ મસાજ એટલો જો પ્રચલિત છે પરંતુ સ્પાના નામે પહેલા મસાજ અને બાદમાં તો રીત સરની વેશ્યવૃત્તિ શરૂ થઈ ગઈ વેશ્યવૃત્તિમાં પણ કેટેગરીઓ આવી ગઈ અને તેના ભાવો નક્કી થઈ ગયા એક સ્પાનો માલિક કમાઈ જતા અનેક લોકોએ તેમાં ઝંપલાવી દીધું ઇન્વેસ્ટિગેટિવ યુનિટ ફોર ક્રાઇમ અગેન્સ્ટ વિમેન ઇન્ચાર્જ એસીપી શ્વેતા આગેવાનીમાં સમગ્ર રેડ જવામાં આવ્યા છે હોટેલ પેસિફિકમાંથી મોટા ભાગના દસ્તાવેજો પણ કબજે કરાયા છે જેની હવે તપાસ કરાવવામાં આવશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત